કેમ છે વિદ્યાર્થી મિત્રો હું રાકેશ પ્રજાપતિ ફરી એકવાર આપ સર્વનું શાંતિ નિકેતન શિક્ષણ સંકુલમાં હાર્દિક સ્વાગત કરું છું તો વિદ્યાર્થી મિત્રો આજે આપણો જે વિડિયો લેક્ચરનો ટૉપિક છે એ ઇન્ટરનેટના મુખ્ય પ્રકારો અથવા પ્રકારના કાર્યો સમજાવો કયો પ્રશ્ન છે ઇન્ટરનેટના મુખ્ય ત્રણ પ્રકાર હતા એના કાર્યો સમજાવો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે ઇન્ટરનેટના જે મુખ્ય ત્રણ કાર્યો છે એના વિશે સમજૂતી મેળવીએ તો ઇન્ટરનેટનું જે પહેલું કાર્ય છે એ જોઈએ તો અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી વિશ્વના કોઈપણ સ્થળે રહેલી વ્યક્તિઓ સાથે ઝડપથી અને સરળતાથી સંદેશાની આપલે કરી શકીએ છીએ ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરમાં રહેલા ઉપભોક્તાઓ સાથે એક જ રૂમમાં બેઠા હોય તે રીતે વાતો કરી શકાય છે શું કહે છે કે ઇન્ટરનેટ દ્વારા આપણે ઈમેલની મદદથી ઇન્ટરનેટ દ્વારા શાની મદદથી ઈમેલની મદદથી વિશ્વના કોઈ પણ જગ્યાએથી અથવા કોઈપણ સ્થળેથી આપણે શું કરી શકીએ છીએ ઝડપથી અને સરળ સરળતાથી સંદેશાની આપણે કરી શકીએ છીએ અને આ ઇન્ટરનેટ છે એ ઇન્ટરનેટ દ્વારા આપણે વિશ્વભરમાં રહેલા જે ઉપભોક્તા છે એટલે કે એનો યુઝ કરનારા જે છે ઇન્ટરનેટ વાપરનાર જે વ્યક્તિઓ છે એ લોકો સાથે એક જ રૂપમાં બેઠા હોય એવી રીતે આપણે વાતો કરી શકતા હોઈએ છીએ બીજું કાર્ય જોઈએ માહિતીની પ્રાપ્તિ ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કોમ્પ્યુટર્સનું નેટવર્કથી જોડાણ થાય છે આથી કોઈપણ ક્ષેત્રની કોઈપણ વિષયની માહિતી આપણે સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ શું કહે છે કે ઇન્ટરનેટ દ્વારા વિશ્વભરના કોમ્પ્યુટર્સનું નેટવર્કથી જોડાણ થયેલું હોય છે એટલે કે વિશ્વમાં જેટલા પણ કોમ્પ્યુટરો હોય એ બધા કોમ્પ્યુટરનું શું કરવામાં આવેલું હોય છે એક નેટવર્કથી જોડાણ કરવામાં આવેલું હોય છે અને એના કારણે આપણે કોઈપણ ક્ષેત્રની કોઈપણ વિષયની માહિતી આપણે જોઈતી હોય તો સરળતાથી અને ઝડપથી પ્રાપ્ત કરી શકીએ છીએ તમે સૌ જાણો છો કે આપણે ઇન્ટરનેટના માધ્યમની મદદથી ગૂગલ પર કોઈપણ વસ્તુની માહિતી મેળવીએ તો આપણે ગૂગલમાં એ વસ્તુનું નામ લખી સર્ચ કરીએ છીએ અને એ વસ્તુ વિષયની સંપૂર્ણ માહિતી આપણને પ્રાપ્ત થઈ જતી હોય છે નંબર ત્રણ જોઈએ અન્ય કોમ્પ્યુટર સિસ્ટમ સાથે જોડાણ ઇન્ટરનેટના પ્રસારણ માધ્યમનો ઉપયોગ કરીને અન્ય કોમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જોડાણ મેળવી શકાય છે ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ જોઈએ બેન્કિંગ સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ત બની છે રેલવેની ટિકિટ કોઈપણ સ્થળેથી મેળવી શકાય છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓના જે પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કાર્ય ઇન્ટરનેટની મદદથી થઈ શકે છે તો અહીંયા ક્યાં છે વિદ્યાર્થી મિત્રો કે ઇન્ટરનેટના પ્રસારણના માધ્યમોનો ઉપયોગ કરીને અન્ય કોમ્પ્યુટર સિસ્ટમની સાથે સીધું જ જોડાણ મેળવી શકાય છે અહીંયા તમને ઉદાહરણ આપ્યા હતા કે બેન્કિંગ સુવિધાઓ ઓનલાઈન પ્રાપ્ત બની છે તો આપણે તમે જોઈ શકો છો કે બેંક આપણે કોઈ વસ્તુની ખરીદી કરવી હોય તો આપણે ઓનલાઈન કરી શકીએ છીએ અને એના જે પૈસા છે એ આપણા ખાતામાંથી આપણે બીજાના ખાતામાં ટ્રાન્સફર કરવા હોય તો કરી શકીએ અથવા તો આપણે જ કોઈ પણ ફી ભરવી છે સ્કૂલની તો એના માટે પણ આપણે બેન્કિંગની સુવિધાઓ જે છે એના જે એપ આવે છે એ એપ દ્વારા આપણે ઓનલાઈન ફી પણ ભરી શકીએ છીએ એટલે કે બેન્કિંગની સુવિધાઓ પણ ઓનલાઈન આપણે પ્રાપ્ત થઈ છે રેલવેની ટિકિટ કોઈપણ સ્થળેથી મેળવી શકાય છે આપણે સૌ જાણીએ છીએ કે હવે આપણે ઘર બેઠા પણ રેલવેની ટિકિટની બુકિંગ કરાવવું હોય તો આપણે આ ઇન્ટરનેટના માધ્યમ દ્વારા આપણે કરાવી શકીએ છીએ એવી જ રીતે જોઈએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે લેવાતી પરીક્ષાઓ જે છે એ પરીક્ષાઓનું જે પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણનું જે કાર્ય છે એ ઇન્ટરનેટની મદદથી થઈ શકે છે એટલે કે આ જે પરીક્ષાઓ લેવાય છે એ પરીક્ષાઓનું ઓનલાઈન ત્યાં નિરીક્ષણ થતું જોવા મળે છે તો આ બધા જે છે એ ઇન્ટરનેટના શું છે કાર્યો છે તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે મારો આ વિડીયો તમને પસંદ આવ્યો છે જો તે પસંદ આવ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા અસ્તુ જય હિન્દ જય ભારત